સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ચામુંડા રેસ્ટોરન્ટની સામે અકાઈ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ ધરાવતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક કાપડ વેપારી સાથે બે અજાણ્યા ઈસમો બેંક લોન પાસ કરાવવાના મુદ્દે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સુરતના હીરાનગર ખાતે આવેલી આનંદનગર પૂર્વી સોસાયટીમાં રહેતા મયુરભાઈ હિંમતભાઈ તેજાણી જે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ચામુંડા રેસ્ટોરન્ટ પાસે અકાઈ લો પ્રો પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ ધરાવે છે. તેમની પાસે બે અજિત અને શોભિત કુમાર નામના વ્યક્તિઓએ તેમને વિશ્વાસમાં લઈને કહ્યું કે તમે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છો અને કાપડના નવા મશીન ખરીદવા માટે અમે તમને લોન કરાવી આપીશું એમ કહી તેમને લોભામણી લાલચો આપી તેમની પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ રૂપિયા 9,50,000 મેળવી અને તેમને કહ્યું કે તમારું લોન પાસ થઈ ગયું છે એમ કહી તેમને બેંક ઓફ ઇન્ડિયાના લોન પાસના ખોટા લેટર બતાવી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગણેશભાઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન દિવ્યેશ પરમાર સાથે પરિણ પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.